આગામી 7મી મેના રોજ રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વોકેથોન યોજાઈ હતી, જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ભાગીદારી રહી હતી. હ વોકેથોનમાં ભાગ લેવા આવેલ અને આગામી ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારોનો ઉપયોગ કરવા જઈ રહેલા યુવા મતદાર ટીયા પટેલે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. લોકો તહેવારોમાં ઉત્સાહભેર જોડાતા હોય છે. ચૂંટણીઓમાં લોકશાહીના તહેવાર છે, મહાપર્વ છે. હું ભાગ્યશાળી છું કે મારા આ વર્ષે જ 18 વર્ષ પૂર્ણ થયા છે અને મતદાન ઓળખ કાર્ડ માટે અરજી કરતા કાર્ડ ઘરે બેઠા મળ્યું છે. હવે હું મતાધિકારનો ઉપયોગ અમચૂક કરીશ. તારીખ 7મી મેના રોજ સહપરિવાર સાથે મતદાન કરવા જઈ. મતાધિકાર એ નાગરિકનો વિશેષ અધિકાર છે અને ફરજ પણ છે. અત્યાર સુધી ઘણીવાર ચૂંટણી શબ્દ સાંભળ્યો હતો, હવે ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લઈશ. આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરીને જાગૃત નાગરિક તરીકે મારી નૈતિક જવાબદારી નિભાવીશ, તેની મને ઘણી ખુશી છે. આરસી પટેલ, અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત, રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકેથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શહેર સુરત શહેરની 1500 થી 1600 વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયેલા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો, જે માટે યોગા કાર્યક્રમ સહિત વોકેથોન દોડનું આયોજન કરવામાં આવેલું હતું. મારું નામ પટેલ ટીયા છે. હું 18 વર્ષની થઈ ગયું છું. મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલીવાર વોટ કરવા માટે, અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે. આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે, તે જ રીતે આ પણ આપણો માટે એક તહેવાર જ છે. હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી 8 વાગે ઉઠી જઈશ, અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ. મેં તો ખૂબ જ ઉત્સાહિત છું, તેથી તમે પણ વોટ કરજો. આજે વોકેથોન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું, ખૂબ જ ઉત્સાહિત હતા. અમે રેલી પણ કાઢી, એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો, એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ.